લીંબડી તાલુકાના પરનાળા ગામે મારામારીમાં 3 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા, જેમાં એક આધેડને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી ગામ વિસ્તારોમાં મારામારીના બનાવો વધ્યા હોય તેમ જણાય આવે છે. ત્યારે વધુ એક બનાવ લીંબડીના પરનાળા ગામે બન્યો હતો, જેમાં 3 લોકોને ઈજા પહોંચી હતી. ત્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ જૂની અદાવત અને દબાણ બાબતે આ મારામારી સર્જાઈ હતી. અબ્બાસભાઈ, સહેનાઝબેન સહિતના 3 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે અબ્બાસભાઈ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે જેઓને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રેફર કરવામાં આવ્યા હતા. ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે MLCની નોંધાઈ હતી. પણ અમારું નામ હસીનાબેન છે, પણ ગામમાં રહી છી અને સરકારી જમીનમાં રસ્કો કર્યો છે. ભેંસ જાય તો એના પપ્પા લઈ જા, તો એમને ધારી મારી એના પપ્પાને. મારું નામ સંઘરિયા દિદ્રીશભાઈ નૂર મોહમ્મદભાઈ, મારું ગામ પન્નાળા. શું ઘટના? શું બોલી? હું કબ્રસ્તાનમાં ફાટ્યો ભટતો હતો ત્યારે મારા કાકા ઉપર એ શખ્સો ગોવિંદભાઈ ચતુભાઈ આવીને ડાયરેક્ટ ધારિયાનો ઘા કર્યો. એ મારા હાથમાં ધારી વાગ્યો અને મારા કાકાના માથા ઉપર વાગ્યું. બીજા કોનો કોનો વાગ્યો? મને, મારા કાકાને અને મારી બહેનને. BS9 TV ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.